વેસુ વીઆઈપી રોડ થી મણીબા પાર્ટી પ્લોટ માં કારમાં બેસેલા કપલ ને પિસ્તોલ બતાવી રોકડા રૂપિયા 23000 અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી ત્યારબાદ બંને લૂંટારુઓ નાસી ગયાનો બનાવ ખટોદરા પોલીસ મતક માં નોંધાયો હતો જે મામલે પોલીસે સુનિલ ઉર્ફે સોનુ મનાલાલજી નાય ની પાડી વધુ એક આરોપીની સોતકોળ હાથ ધરી છે કટોદરા મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં રહેતો જીગર વિનાયક મહાત્મા આ વિસ્તારમાં પિતા સાથે જીગર ટેક્સટાઇલ નામે લૂમ્પ્સનું કારખાનું ધરાવે છે તારીખ 31મી શુક્રવારે જીગર એટ્યની ફિયાન્સી કૃષ્ણા અને તેની બહેનપણી સાથે એક પાર્ટીમાં ગયા હતા ત્યાંથી આવ્યા બાદ કૃષ્ણાની બહેન પણીને પરત મૂક્યા બાદ જીગર અને કૃષ્ણા કારમાં વેસુ વીઆઈપી રોડ સ્થિત મણીબા પાર્ટી પ્લોટ પાસે બેસવા ગયા હતા આ કપલ કારની પાછળની સીટ પર બેસીને વાત કરતું હતું જો કે તે કાર ની અંદરથી લોક કરવાનું ભૂલી ગયા હતા રાત્રે આશરે બારેક વાગ્યાના અરસામાં જીગર અને કૃષ્ણા કાર ની પાછળની સીટ પર બેસીને વાત કરવામાં મશગુલ હતા તેવામાં બે શખ્સો બાઇક પર સવાર થઈને આવ્યા હતા આ શખ્સોએ કાર નો દરવાજો ખોલીને પિસ્તોલ તાકી દીધી હતી ગભરાયેલા જીગરે વોલેટ કાઢીને પાંચ હજાર રોકડા કાઢી લીધા હતા તેમજ એટીએમ કાર્ડ લઈ તેનો પાસવર્ડ પૂછ્યો હતો પિસ્તોલ તાકે હોવાથી જીગરે પાસવર્ડ આપી દેતા એક લૂંટારુ બાઇક લઈને એટીએમ પર જઈને રૂપિયા દસ હજાર ઉપાડી લીધા હતા જયારે બીજા લૂંટારુએ ડ્રાઈવર ની ચીટ પર બેસીને પિસ્તોલ તાકી રાખી હતી તે દરમિયાન પૈસા ઉપાડીને આવેલા લૂંટારુએ ફિયા શ્રી કૃષ્ણના પર્સમાંથી આઠ કાઢી લીધા હતા જોકે એટીએમ માંથી રૂપિયા ઉપાડવા ગયેલા લૂંટારુ એટીએમ ના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો લૂંટની ઘટનાને અંગે ખટોદરા પોલીસે કપલ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદને આધારે ગુનો નોંધી સુનીલ ઉર્ફે સોનુ મનાલાલજી નાયને ઝડપી પાડ્યો છે જ્યારે એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે પકડાયેલ આરોપી પાસે પોલીસે મોટર લૂંટની રકમ તેમજ મોબાઈલ કબજે કર્યો છે કેમેરામેન સાબિર સૈયદ સાથે બીજલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત